કંઈ ખબર નહીં પડતી હોય, જેમ કે સાચી જોડ કહી છે. પહેલાં પહેલાં વાંચીએ તો કે અબ્દુલ રઝાક પર્સિયન પ્રવાસી, નિકોલો કોન્તી ઇટાલિયન પ્રવાસી, ડોમિંગો પેસ પોર્ટુગીઝ પ્રવાસી અને બાર્બોસા ફ્રેન્ચ પ્રવાસી. ઘણા બધા લોકોને એવું લાગતું હશે આ શું પૂછી લીધું, આ કયું જહેર વાંકી દીધું છે. પરંતુ તમે ધ્યાનપૂર્વક જોશો તો જીપીએસસીના સિલેબસની અંદર લખેલું છે કે વિજયનગર સામ્રાજ્ય વાંચીને વાંચી અને આવજો. તો આ આખે આખો પ્રશ્ન જે છે વિજયનગર સામ્રાજ્ય સાથે જોડાયેલો છે. કેમ? કારણ કે આ બધે બધા એવા લોકોના નામ છે કે જેણે વિજયનગર સામ્રાજ્યની મુલાકાત લીધેલી હતી. આ ચારે ચાર લોકો જે છે એ એવા લોકો છે કે જેણે વિજયનગર સામ્રાજ્યની મુલાકાત લીધેલી હતી અને આ એનસીઆરટીની અંદર આપેલું છે. બરાબર, એટલે કે બીજું કંઈ બહુ જહેર પૂછી લીધું નથી, એટલું કંઈ અઘરું પૂછી લીધું નથી. બરાબર, કદાચ તમારે વાંચો એનસીઆરટી વાંચેલી હોય તો આવી જાય. તો અબ્દુલ રજાક એ પર્સિયન એટલે કે ઈરાનથી આવેલા હતા, તો બરાબર બિલકુલ સાચી વાત છે, એ પર્સિયનથી આવેલા હતા. પછી નિકોલો કોન્તી એ ઇટાલીથી આવેલા હતા, ઇટાલિયન પ્રવાસી હતા. બરાબર, એ વસ્તુ પણ બિલકુલ સાચી છે. ડોમિંગો પેસ છે પોર્ટુગીઝના પ્રવાસી હતા, એ વાત પણ સાચી છે. અને હમણાં થોડી વાર પહેલાં મેં વિજયનગર સામ્રાજ્યની વાત કરી ત્યારે મેં તમને કીધું હતું કે ડોમિંગો પીએસ એ ફરીથી આવશે. અને જો અત્યારે ફરીથી આવી ગયા એ આ જે છે એ પોર્ટુગીઝ પ્રવાસી છે. બરાબર, તો એ તમને ખબર પડી ગઈ. તો ત્રીજું પણ સાચું છે. આ બાર્બોસા છે, બાર્બોસા એ ફ્રેન્ચ પ્રવાસી હતા નહીં, એ ફ્રેન્ચના નહોતા. એ પણ જે છે એ ફ્રેન્ચના નહોતા. બરાબર, એ પોર્ટુગલના હતા, આઈ થિંક પોર્ટુગલના, પરંતુ ફ્રેન્ચના તો નહોતા. એટલે ચોથું ખોટું છે. તો આનો આન્સર શું આવશે? 1 2 3, એક બે અને ત્રણ જ સાચા છે. બરાબર, આન્સર સી આવશે. અબ્દુલ રઝાક પર્સિયાના હતા, નિકોલો કોન્તી ઇટાલિયન અને ડોમિંગો એ પોર્ટુગીઝના હતા. અહીંયા તમારે બીજું યાદ રાખવાનું છે કે આ ચારે ચાર જે છે એ કોણ હતા? તો કે વિજયનગર સામ્રાજ્યની મુલાકાત લીધી હતી એ બધા હતા. બરાબર, અને વિજયનગર વિશે તો મેન્સમાં પણ ઘણી બધી વાર પ્રશ્ન પૂછે છે કે વિજયનગરનું એડમિનિસ્ટ્રેશન વહીવટતંત્ર કેવું હતું, એનું શાસન વ્યવસ્થા કેવી હતી. તો જ્યારે આ લેવલના ક્વેશ્ચન પૂછે તો એમાં એવું બધું લખવું જ પડે કે આપણને, કારણ કે એનું જે શાસન વ્યવસ્થા જે છે એના વિશે ખબર ક્યાં પડે છે. તો વિદેશી પ્રવાસીઓ જે આવેલા હતા એમને લખેલું તો એની ઉપરથી તો ખબર પડે છે. જો આ અબ્દુલ રજાક જે છે તો એ પર્સિયાનો એમ્બેસેડર હતો. બરાબર, વિજયનગરની અંદર આવેલો હતો. આ નિકોલો કોન્તી જો લખેલું છે કે ઇટાલિયન એક્સપ્લોરર હતો, ઇટલીની અંદરથી આવેલો હતો. અને બાકી જો આ દુરંતા બાર્બોસા જે છે, બાર્બોસા એ મેં તમને કીધું, બાર્બોસા જે છે પોર્ટુગીઝથી આવેલો હતો અને આમાં એવું કીધું છે કે એ ફ્રેન્ચથી આવેલો હતો. એટલે એ વિધાન જે છે ખોટું છે. ડોમિનોઝ પીએસ એ અતિ મહત્વની ચીજ છે. કારણ કે ડોમિનોઝ પીએસ એ જ વ્યક્તિ છે કે જે વિજયનગરની અંદર કૃષ્ણદેવરાય જે છે, કૃષ્ણદેવરાય એને બોલાવેલો હતો અથવા કૃષ્ણદેવરાયના દરબારની અંદર બેઠેલો હતો. અને વિજયનગરની અંદર મહાન રાજવી જે છે એ કૃષ્ણદેવરાય ગણવામાં આવે છે. અને ઘણી બધી વાર આ પ્રશ્ન પણ યુપીએસસીમાં એકવાર પૂછેલો હતો કે કૃષ્ણદેવરાયની અંદર કયો જે એમ્બેસેડર જે છે જોવા મળે છે, તો એ ડોમિનોઝ પીએસ જે છે જોવા મળે છે. અને કૃષ્ણદેવરાયનું જે સામ્રાજ્ય જે છે એનું વહીવટતંત્ર એ બધું કેવું હતું, તો એ ડોમિનોઝ પીએસના આધારે તે ખબર પડે છે. અને પોર્ટુગલનો હતો, પોર્ટુગીઝ મર્ચન્ટ હતો, એ વેપારી હતો. અને પછી આગળ જતાં એવું પણ જોવા મળે છે કે આ જે છે એના પોલિટિક્સની અંદર પણ થોડું વધારે આવી જાય છે, પરંતુ એના વિશે અત્યારે આપણે વાત નહીં કરીએ કારણ કે એ બધું થોડુંક ઓવર થઈ જશે. અહીંયા બીજું તમે આ જોઈ લો કે વિજયનગર સામ્રાજ્યની અંદર જો ફોરેન ટ્રાવેલર કયા કયા લોકો જે છે એણે મુલાકાત લીધેલી હતી એ તમે જોઈ લો. એકવાર હું તમને કહી દઉં, આ જે ઇબ્ન બતુતા જે છે, ઇબ્ન બતુતા કે જે મોરક્કોથી આવેલો હતો, એણે પણ વિજયનગરની જે મુલાકાત જે છે લીધેલી હતી. બાકી તમારે ડિટેલમાં જોવું હોય તો પોઝ કરીને તમે બધું વાંચી શકો છો, બાકી અત્યારે હું ડિટેલમાં કહેતો નથી. બરાબર, અને આ જે મોરક્કોથી જે વ્યક્તિ આવેલો હતો કયો? ઇબ્ન બતુતા જે મોરક્કોથી આવેલો હતો એણે રિહલા નામની પુસ્તક પણ લખેલી છે. રિહલા નામની પુસ્તક, તમને એવું લાગે કે આ બધી પુસ્તકની એ બધું પણ યાદ રાખવાનું? તો કે હા, આ બધું યાદ રાખવું જરૂરી છે. કારણ કે 12મા ધોરણની હિસ્ટ્રીની એનસીઆરટી જે છે એની અંદર આ પુસ્તક વિશે આપેલું છે, આ બધું આપેલું છે. અને યુપીએસસી મેન્સની અંદર તો એ પ્રશ્ન પણ પૂછે ગયેલો કે આ જે કિતાબુલ હિંદ જે છે, કિતાબુલ હિંદ એનું વર્ણન કરો, એટલે કે કિતાબુલ હિંદની અંદર શું આપેલું છે. અને યુપીએસસીની અંદર એકવાર એ પ્રશ્ન પણ પૂછે ગયેલો છે કે કિતાબુલ હિંદ અને આ રહેલા આ બંનેની વચ્ચે શું તફાવત છે. બરાબર, તો આ લેવલના પ્રશ્ન પણ યુપીએસસીમાં ઓલરેડી પૂછે ગયેલા છે, તો કદાચ ભવિષ્યમાં જીપીએસસીમાં પણ પૂછે જાય. એ મેં તમને બંને મેન્સના પ્રશ્ન કીધેલા છે. પછી જો આ નિકોલો ડી કોન્તી એણે પણ વિજયનગરની મુલાકાત લીધેલી હતી. બરાબર, ઇટાલીનો હતો અને એ બધું અહીં આપેલું છે. દેવરાય સેકન્ડના સમયની અંદર એ આવેલો હતો. અબ્દુલ રજાક જે છે એ પણ આવેલો હતો, એ પર્સિયન વ્યક્તિ હતો, એટલે કે પર્સિયનથી આવેલો હતો. દેવરાય સેકન્ડના સમયની અંદર એ આવેલો હતો. બરાબર, બાકી આ જે નિકિન્દિન નામનો વ્યક્તિ જે છે એ પણ આવેલો હતો, એ બધું તમે અહીંયા પોસ્ટ કરીને જોઈ શકો છો. એ રશિયાથી આવેલો હતો. બરાબર, પરંતુ અને એ પણ આ વિજયનગરની અંદર જ આવેલો. પછી આ વર્ધેમા નામનો વ્યક્તિ જે છે એ પણ આવેલો હતો. બાકી તમે અહીંયા બધું પોસ્ટ કરીને જોઈ શકો છો. દુરાંતા બાર્બોસા જે છે એ મેં તમને કીધું એ પોર્ટુગીઝનો હતો. બરાબર, એ કંઈ ફ્રેન્ચનો હતો નહીં. અને આ કૃષ્ણદેવરાયના સમયમાં, એ પણ કૃષ્ણદેવરાયના સમયમાં આવેલો હતો. અને એકાઉન્ટ ઓફ કન્ટ્રીઝ બોર્ડરિંગ ધ ઇન્ડિયન ઓશન એણે જે છે એ હિન્દ મહાસાગરની આજુબાજુમાં જેટલા પણ દેશ આવેલા છે એ બધા વિશે લખેલું હતું. અને આ ડોમિંગો પીએસ છે એ અતિ મહત્વનો વ્યક્તિ હતો, એના વિશે તો તમે જાણી જ લેજો. બરાબર, કારણ કે એની ઉપર ઘણી બધી વાર પ્રશ્ન પૂછાયેલા છે. આ વિજયનગર એમ્પાયરની અંદર કૃષ્ણદેવરાયનું જે શાસન કેવું હતું, ગવર્નન્સ કઈ રીતે ચાલતું હતું, એ બધા વિશે એણે ઘણી બધી ડિટેલમાં માહિતી આપેલી છે. બરાબર, ફર્નિન્જો નુમિઝ એ વ્યક્તિ પણ ત્યારે આવેલો હતો પોર્ટુગલની અંદર. સોરી, પોર્ટુગલથી આવેલો હતો, પરંતુ ક્યાં આવેલો હતો? તો કે વિજયનગરની અંદર. માર્કોપોલો જે છે, માર્કોપોલો એ પણ એની અંદર આવેલો હતો. ક્યાં? તો કે વિજયનગરની અંદર. અને માર્કોપોલો પણ એક મર્ચન્ટ હતો, વેપારી હતો, ટ્રાવેલર હતો. અને તો આ બધા વિશે તમને ખબર જોઈએ. બરાબર, બાકી અહીંયા જો ડિટેલમાં આપેલું છે કે કયા કયા આપેલા છે, કયા કયા વિજયનગરની અંદર આવેલા હતા, તો કે ઇબ્ન બતુતા, નિકોલો કોન્તી, તમે એકવાર પોઝ કરીને જોઈ લેજો. કારણ કે બીજી વાર આવો પ્રશ્ન પણ પૂછી જઈએ કે કોણ કોણ